ચાલો મિત્રો સીધા જ વિડીયો તરફ જઈએ. નમસ્કાર મિત્રો, હું નરેન્દ્ર મોદી. થોડું જોઈએ સારું. સોરી મિત્રો, રાજુ પિંડારિયા તમારું ફરી એક વખત વિડીયોમાં સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે વાત કરીએ તો આપણે આજે વાત કરવાની છે કે આપણા ફોનમાં ઘણી વાર ભૂલથી ડિલીટ ફોટા થઈ જતા હોય છે મિત્રો, અને એ ભૂલથી મિત્રો જે ફોટા ડિલીટ થતા હોય છે તેને ઘણી વાર રિસાયકલ બિન, જે આપણો મોબાઈલ હવે આવે છે, મોબાઈલમાં પહેલાં આવતું નહીં, પરંતુ રિસાયકલ બિનમાંથી જો પણ એ ફોટા ડિલીટ થઈ જતા હોય છે અને જો આપણે ફોટા પાછા મેળવવા હોય તો એના માટે આપણે શું કરવું મિત્રો? તો મિત્રો, આપણે એના માટે જ ટ્રીક લાવ્યા છીએ અને આપણે આજે એ ટ્રીક કેવી રીતે ઉપયોગમાં આવે છે મિત્રો એ જોવાનું છે. તો મિત્રો ચાલો સીધા જ મોબાઈલ સ્ક્રીન ઉપર જઈએ મિત્રો. તો લોક મિત્રો, આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર. મિત્રો, હવે આપણે ડિલીટ ફોટા પાછા મેળવવા માટે એક વસ્તુ કરવી પડશે, એક એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે. તો તેના માટે મિત્રો તમારે જવાનું છે સીધું જ પ્લે સ્ટોરમાં, બરાબર છે ભાઈઓ? પ્લે સ્ટોરમાં જઈને મિત્રો સર્ચ બારમાં સર્ચ કરવાનું છે. અહીંયા ઉપર આવે છે સર્ચ બારનું ઓપ્શન, ત્યાં મિત્રો સર્ચ કરી દેવાનું છે કે ડિસ્ક ડિગર નામનું એપ્લિકેશન છે, બરાબર મિત્રો? ડિસ્ક મિત્રો આ જે મેં સર્ચ કર્યું છે એ જ શબ્દો તમારે તમારા કીબોર્ડ ઉપર સર્ચ કરી દેવાના છે, બરાબર છે મિત્રો? અને ત્યારબાદ સર્ચનો, એક મિનિટ, મારો ડેટા બંધ છે મિત્રો. તો મિત્રો આપણે અહીંયા આવી એપ્લિકેશન સર્ચમાં આવી ગઈ છે મિત્રો. તો સિમ્પલી મિત્રો એ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ અહીંથી કરી લેવાનું છે મિત્રો. ઇન્સ્ટોલ થવા દઈએ મિત્રો, થોડી રાહ જુઓ. તો લો મિત્રો, આપણે એ એપ્લિકેશન અહીંયા ઇન્સ્ટોલ થઈ ગઈ છે ડિસ્ક ડિગર નામની, બરાબર છે, ફોટા પાછા લેવા માટેની. ત્યારબાદ તેને સિમ્પલી અહીંથી જ ઓપન કરી લેવાનું છે મિત્રો, બરાબર છે મિત્રો? સીધી જ ઓપન થઈ જતા બાદ અહીંયા સર્ચ નામનું ઓપ્શન આવે છે ને મિત્રો, ત્યાં સીધું જ તમારે સર્ચ કરી દેવાનું છે મિત્રો, બરાબર છે? અને ત્યારબાદ એલોબનું ઓપ્શન આવે છે ત્યાં ટચ કરી દેવાનું છે, ઓકે મિત્રો? અને મિત્રો આ દીધા બાદ તમારા જેટલા પણ હશે ફોટા એ બધા જ ફોટા તમારા અહીંયા પાછા આવી જશે જે તમે ડિલીટ કર્યા હશે. અને મિત્રો બહુ જાજા જૂના, ભલે 5-6 મહિના પહેલાં ડિલીટ કર્યા હોય તો પણ એ ફોટો અહીંયા આવી જશે મિત્રો. તો એ ફોટો તમારે ગમે તે પાછો લેવો હોય ત્યારે એ ફોટામાંથી ટચ કરી લેવાનો મિત્રો. જો અહીં ટચ કરું છું એ ફોટામાંથી, બરાબર છે, એ ફોટામાંથી ટચ કરી, રાઈટ કરી અને તમારે જેટલા ફોટા પાછા લેવો હોય ત્યાં નીચે રિકવરનો ઓપ્શન આવે છે મિત્રો, તે રિકવરના ઓપ્શન ઉપર ટચ કરી દેવાનું છે. દેખાઈ રહ્યો છે હશે મિત્રો તમને, જમણી બાજુ, સોરી ડાબી બાજુ આવે છે મિત્રો રિકવરનો ઓપ્શન. તેના માટે ટચ કર્યા બાદ 3 ઓપ્શન આવશે, તેમાંથી તમારે વચ્ચેનો ઓપ્શન મિત્રો ટચ કરવાનું છે. જો મિત્રો આ વચ્ચેનો ઓપ્શન, બરાબર? એટલે મિત્રો સીધું જ તમારું સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે અને એ ઓપ્શન આવ્યા બાદ તમારે છે ને સીધું જ મિત્રો અહીંયા સિલેક્ટનો સાઈડમાંથી કોર્નર ઉપર જે અહીંયા આવે છે પટ્ટી તેને આમ સાઈડમાં લેવાની છે, કોર્નર બહાર કાઢવાનું છે. અને મિત્રો તમારે તમારું જે ઇન્ટરનલ સ્ટોરેજ હોય છે એ સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો, બરાબર? અહીંયા સિલેક્ટનું નીચે જમણી સાઈડ નીચે ખૂણામાં આવે છે ઓપ્શન, એ ઓપ્શન દબાવી દેવાનું છે મિત્રો, ઓકે? તો સીધું જ મિત્રો એ ફોટા છે તમારા મેમરી કાર્ડમાં તમારા આવી ગયા છે, એટલે કે ઇન્ટરનલ સ્ટોરેજમાં આવી ગયા છે મિત્રો. એકવાર તો આપણે જરીક જોઈ લઈએ, બરાબર મિત્રો? આ ફાઇલ મેનેજર ઓપન કર્યો અને મિત્રો એકવાર રિફ્રેશ મારી દઈએ એટલે આપણે ફોટા આવી જશે મિત્રો, ઓકે? જો મિત્રો અહીંયા ફોટા સીધા જ આવી ગયા છે, તમને દેખાતા હશે. આવી રીતે મિત્રો ગમે તેટલા જૂના હોય ફોટા તમારા આવી જ જાય છે, ઓકે મિત્રો? જો અહીંયા પણ એ ફોટો આવ્યો અને અહીંયા પણ આવ્યો, બરાબર છે મિત્રો? એક જ ફોટો હતો, બરાબર છે મિત્રો? આ રીતે મિત્રો તમે ગમે તેટલા જૂના ફોટા હોય એ ફોટા પાછા લઈ આવી શકો છો મિત્રો. તો તમને આશા કરું છું કે લગભગ વિડીયોમાં બધું સમજાઈ ગયું છે. ધન્યવાદ મિત્રો. જોઈને મિત્રો ડિલીટ થયેલા ફોટા પાછા આવ્યા કે નહીં, આવે જ ને મિત્રો, શું કામ ના આવે મિત્રો? આવી જ રીતે છે ને આપણે ફોટા પાછા લેવાના છે. અને મિત્રો એક ધ્યાન રાખજો કે એક પ્રોબ્લેમમાં કદાચ થઈ શકે છે કે મિત્રો જે તમારી ઓરિજિનલ ક્વોલિટી હોય છે ફોટાની રૂપમાં, એ ક્વોલિટી કદાચ આ પાછા રિકવર ફોટા જે કરો છો ડિલીટ ફોટા પાછા લઈ આવો છો કદાચ એમાં એ ક્વોલિટી ના આવે. પરંતુ મિત્રો હવે એવી નબળી પણ ક્વોલિટી નહીં આવે, બહુ સરસ ક્વોલિટી આવશે પછી પણ. તો મિત્રો આવી જ રીતે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાલ કલરનું બટન નીચે હશે એ દબાવી દેજો, બરાબર છે મિત્રો? અને જો તમને સારું લાગે તો મિત્રો આગળ પણ વિડીયોને મોકલી દેજો. ધન્યવાદ મિત્રો.